હેલો ફ્રેન્ડ્સ, સુરતથી હું છું હિના દેસાઈ અને સુરતની ઓળખ એવી સુરતની સુરતી ઘારી આજે આપણે બનાવીશું. આજે આપણે બનાવીશું કેસર પિસ્તા ઘારી. ઘારી બનાવી આમ તો ખૂબ જ સરળ છે, પરંતુ એવું કહી શકાય કે ખૂબ જ કુશળતા પણ માંગી લે એવી એક મીઠાઈ છે. અને આ મીઠાઈ બનાવવા માટે ખૂબ જ તૈયારી કરવી પડે છે, જે મેં અત્યારે થોડી કરીને રાખી છે. આપણે જોઈ લઈએ. માવો મેં છીણીને લીધો છે, એ તૈયાર રાખ્યો છે. ત્યાર પછી જામખંભાળિયાનું ઘી છે, મેંદો છે, દૂધ છે, પિસ્તા છે, ચણાનો લોટ છે, કેસર, ઈલાયચી, બદામનો ભૂકો છે, ઘી છે, ત્યાર પછી બુરુખાંડ છે. અને બીજી તૈયારીની વાત કરીએ તો કેસર જે છે એને મેં બુરુખાંડ જે આવે છે એની સાથે એને ગ્રાઇન્ડ કરીને રેડી રાખી છે. ઈલાયચીને પણ મેં રેડી રાખી છે. પિસ્તા અને પિસ્તી બે આવે છે, એ આપણે બંને જ નાખીશું. પિસ્તાને મેં ચીલી કટરમાં ભૂકો કરી દીધો છે, કોર્સલી ગ્રાઇન્ડ કરવાનું છે. અને થોડા જે પિસ્તી આવે જે એકદમ ગ્રીન કલરની આવે એને મેં થોડા સ્લાઇસરથી પતલી સ્લાઇસમાં કટ કરી લીધું છે. સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીશું. અત્યારે હું સૌથી નાના માપથી ઘારી બનાવું છું. અત્યારે મેં 250 ગ્રામ માવો લીધો છે અને એને છીણી લીધો છે. તમે જોઈ શકો કે છૂટો માવો હતો એ હવે થોડો લંપી થઈ અને એકદમ ભેગો થવા માંડ્યો છે. નાના પેનમાં ઘી ઉમેરીશું. 1-1.5 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. ચણાનો લોટ આપણે શેકવાનો છે. માવો શેકતી વખતે ઘી બિલકુલ નથી લેવાનું. અહીં 250 ગ્રામ માવો લીધો છે એની સામે 2 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ લેવાનો છે. અને ગોલ્ડન થાય એટલે એને શેકી લેવાનું છે. ચણાનો લોટ છે એ એકદમ હલકો થઈ જાય અને ગોલ્ડન થાય અને સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાનું છે. મીનવાઇલ હું એકવાર માવામાં પણ પાછું હાથ ફેરવી દઈશ કે નીચે પેન ગરમ હોય તો માવો લાલ નહીં થઈ જાય. બેસન શેકી લીધો છે, માવાની સાથે એને મિક્સ કરી લઈએ. આ મિક્સર જ્યારે અત્યારે ગરમ છે એ ટાઈમે એની અંદર કેસર મિક્સ કરવાનું છે કે જેથી એનો ખૂબ જ સરસ કલર પકડાઈ જાય. ઈલાયચી અત્યારે હું 1 ચમચી લઉં છું, 1 ટીસ્પૂન. કોઈને એનો ટેસ્ટ થોડો વધારે ગમતો હોય તો 1.5 ટીસ્પૂન જેટલું એડ કરી શકાય. આઉટર લેયર માટે મેંદાનો લોટ બાંધીને રેડી રાખવાનો છે. 1 કપ મેંદો લેવાનો છે, એની અંદર 1 ટેબલસ્પૂન મેલ્ટેડ ઘીનું મોણ નાખી અને દૂધથી આપણે એનો લોટ બાંધીશું. દૂધ ધીમે ધીમે ઉમેરતા જવાનું છે અને ખૂબ જ બટરી એવો લોટ બાંધવાનો છે, સોફ્ટ રોટલી જેવાનો લોટ બાંધવાનો છે અને એને ખૂબ જ મસળી લેવાનો છે. ખૂબ જ નરમ અને સરસ એવો લોટ બાંધીને રેડી કરી દીધો છે. બાકીની તૈયારી કરે ત્યાં સુધી આ લોટને ઢાંકીને રાખીશું. માવો અને બેસનનું મિક્સર એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે એને સરસ મસળી લેવાનું છે અને એની અંદર બુરુખાંડ મિક્સ કરવાની છે. માવાના મિક્સર અંદર બુરુખાંડ મિક્સ કરી લીધી છે. ક્યારેક એવું થાય કે તમારો માવો સરખો ના શેકાય હોય અને ભેજનું પ્રમાણ રહી જાય તો આ મિક્સર ઘણું ઢીલું થઈ જતું હોય અને એવા ટાઈમે તમને ઘારી જ્યારે એને ફોર્મ આપવાનું હોય ત્યારે એનો શેપ બગડી જતો હોય. તમે જોઈ શકો છો કે હવે એનું ટેક્સચર એકદમ સરસ થઈ ગયું છે. હવે બદામનો ભૂકો ઉમેરીશું. 50 ગ્રામ લીધી છે અને એને ચીલી કટરમાં એને ક્રશ કરી લીધી છે. મિક્સરમાં ગ્રાઇન્ડ કરશો તો સાવ ભૂકો થઈ જશે. 50 ગ્રામ છે પરંતુ તમને માપમાં, તમને કપના માપમાં કહીએ તો 3/4 કપ જેટલો છે. બદામ, પિસ્તા, ઈલાયચી, કેસર બધું જ આપણે મિક્સ કરી લીધું છે.
આ રીતે ઘોડો વાળી દેવાનો અને જોઈ લેવાનો, આ રીતે તોડવાનો. જો વચ્ચેથી ખરે તો સમજવાનું કે હજી ઘી નાખવાની થોડી જરૂર છે, અને જો ઇન્ટેક રહે આખો લાડુ સપોઝ કે છે અને તમે તોડો અને ઇન્ટેક રહે તો સમજવાનું કે હવે ઘી જે છે એ ઇનફ છે. કોઈ પણ નાની સ્ટીલની કટોરી લેવાની છે, એની અંદર આ રીતે થોડો ઘારીનો માવો છે એ પ્રેસ કરી દેવાનો છે. આવું કરવાનું રીઝન કે બધી જ ઘારી તમારી એક સરખી સાઇઝની બનશે. મેંદાની જે આપણે કણક રેડી કરેલી એમાંથી એક સરખા રોટલી જેવા લુવા બનાવી લઈએ. રોટલી આપણી વણાઈ ગઈ છે. બીજી બાજુ ચોખ્ખું ઘી છે એને પેનમાં ધીમા તાપે ગરમ કરવા મૂકી દીધું છે. ઓકે, આપણી જે અટામણ લઈને રોટલી વણી છે એને ભીના જ કપડા ઉપર એકવાર આ રીતે ફેરવી લેવાની છે કે જેથી અટામણનો લોટ હોય એ કપડામાં આવી જશે. ગાળી ભરી લઈએ. ગાળી ભરતી વખતે આવી રીતે એકવાર ઊંચકીને બધી બાજુથી પ્લીટ કરવાની છે. બધી પ્લીટ્સને હાથમાં લઈને આ રીતે ઉપર જ જવા દઈને સાઈડમાંથી ગોળ ફેરવવાનું છે. ધીમે ધીમે ખેંચતા જવાનું છે. અંદરથી થોડુંક ખાડો પાડી દેવાનો છે અને એને અંદર નાખવાનું છે જેથી જ્યારે ઘીથી આપણે તળીશું ત્યારે એની અંદર ગરમ ઘી પડશે અને પ્રોપર તળાઈ જશે. ઘી ગરમ થઈ ગયું છે. ઘારી તળવા માટે આ રીતે એક જારી લેવાની છે, એની અંદર ઘારીને મૂકી દેવાની છે અને જે પ્રોપર ઘી ગરમ થાય ત્યાર પછી એને નીચે રાખવાનું છે અને બીજા ચમચાથી એના ઉપર ગરમ ઘી નાખવાનું છે અને આ રીતે એને તળવાની છે. આ રીતે તમે નીચે રાખો તો નીચેનું પોષણ પણ તળાશે અને ઉપરથી ગરમ ઘી પડશે એ રીતે પણ ઘારી તળાતી જશે. અને ઘારીને એકદમ લાલ નથી તળવાની. અત્યારે મેં 100 ગ્રામ જામખંભાલેનું ઘી લીધું છે, એને અત્યારે હવે એને હાથથી એને થોડું ફેંટી લેવાનું છે કે તે થોડું તેથી એનું ટેક્સચર થોડું સ્મૂથ થશે અને થોડું વ્હાઇટિશ થશે. ઓકે, તમે જોઈ શકો કે શરૂઆતમાં જે આપણે જોયું એ ઘીનું ટેક્સચર અને આ ઘીનું ટેક્સચર એકદમ ચેન્જ થઈ ગયું છે. ઘીને મેં 12-13 સેકન્ડ માટે થોડું મેલ્ટ કરી દીધું છે, આથી થોડું પતલું થઈ ગયું છે. તમને બહુ જ ઓછો ઘીનું લેયર જોઈએ તો તમે આનાથી પણ પતલું ઘી કરી શકો. હાથમાં ઘારી લેવાની છે. તમે જોઈ શકો નીચેથી પણ એકદમ સરસ તળાઈ ગઈ છે. આ રીતે અત્યારે તમને થોડું ઓછું ઘી લાગશે પરંતુ જ્યારે ફ્રીજમાં ઠરશે ત્યારે એકદમ પ્રોપર એનું લેયર આવી જશે. ઘી સાવ ઠરી જાય તે પહેલા એની ઉપર થોડી પિસ્તીની ફ્લેક્સ છે એ મૂકીશું. બદામની કતરણ પણ મૂકીશું. ફરીથી આપણે એને ફ્રીજમાં 5 મિનિટ માટે મૂકીશું. કેસર પિસ્તા ઘારી સર્વ કરીએ.